વાત કરીએ તો સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે માવતર નામથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખી રીતે અને લાગણીસભર લગ્ન સમારોહ માવતર યોજાયો હતો, જેમાં આ સમૂહ લગ્નમાં ઓર્ગન ડોનેશનના શપથ પણ લેવામાં આવ્યા હતા. તો પિતા વિહોણી દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડતા તમામના પાલક પિતાએ કન્યાદાન કરી દીકરીઓની વિદાય કરી હતી. તો 12મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમાં આ વર્ષે 75 પૈકી 35 દીકરી અનાથ છે, જેનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો, રાજસ્વી મહેમાનો, અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું 25,000થી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં, સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5-6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે.